वेलकम बैक महत्वना समाचार। राजकोट में नकली दूध भरेलू टैंकर पकड़ायो छे। श्रावण मास में नकली नो कारोबार चली रह्यो छे। राजकोट एलसीबीए नकली दूध पकड़ी पाड्यु छे। 4000 लीटर नकली दूध जप्त करायो। पोलीसे 6 लाख नो मुद्दा माल जप्त कर्यो छे। तो श्रावण मास में नकली दूध नो कारोबार चली रह्यो छे। लोकोने असली नी जग्याए नकली दूध मळी रह्यो छे। राजकोट में सामे आव्यु छे। राजकोट एलसीबीए नकली दूध पकड़ी पाड्यु छे। 4000 लीटर नकली दूध जप्त करवामां आव्युं छे। अत्यार सुधी केटला लोकोने आ दूध पीवामां जतुं रह्यु हशे। पोलीसे 6 लाखनो मुद्दा माल जप्त कर्यो छे। तो केटला समयथी आ लोको नकली दूधनो कारोबार करता हता। एलसीबीए नकली दूधनी चोरी पकड़ी पाड़ी छे। राजकोटनी आ घटना सामे आवी छे। राजकोटमां नकली दूध भरेलू टैंकर पकड़ायु छे। गौरव दवे अमारी साथे लाइव जोड़ाई गया छे। गौरव, कई रीते एलसीबी आ नकली दूध भरेला टैंकर सुधी पहुंची ने कई रीते आ समग्र मामलो सामे आव्यो पहला ए जाणवा मांगीशुं। दीक्षिता, छेल्ला थोड़ा समयथी जे सौराष्ट्रनी अंदर नकली दूध अने भेळसेळयुक्त दूध छे ते वेचातुं होवानी फरियादो छे ते सामे आवती हती ने राजकोट जे क्राइम ब्रांचनी एलसीबी झोन 1 छे तेमना द्वारा हाल आ जे नकली दूधनो जत्थो छे ते झड़पी पाडवामां आव्यो छे। ग्रीनलेन ચોકડીથી આ ટેન્કર છે તે પસાર થઈ રહ્યું હતું અને એ દરમિયાન જે રીતના માહિતી મળી હતી તે આધારે જે રાજકોટ એલસીબી ઝોન 1 છે તેમના દ્વારા આ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। મોટા સંખ્યામાં જે દૂધનો જથ્થો છે તે મળી આવ્યો છે। 4000 લીટર દૂધનો જથ્થો છે તે હાલ પોલીસ દ્વારા કબજે છે તે કરવામાં આવ્યો છે। નમૂના અર્થે તેમના જે સેમ્પલ છે તે મોકલવામાં આવ્યા છે અને પ્રાથમિક પોલીસની તપાસની અંદર આ જે નકલી દૂધ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ખાસ કરીને ગ્રીનલેન ચોકડી નજીકથી આ જથ્થો છે તે પકડવામાં આવ્યો છે। વંથલીના ધણકુલિયા જે ગામના સાજણ કરમટા અને જાપોદરના જીગર ગમારા છે તે આ દૂધ લઈને જે ઉત્તર ગુજરાત તરફ જતા હોવાનું સામે આવી રહ્યું છે અને હાલ તેમની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે। દૂધમાં જે પાવડર સહિતની જે ચીજવસ્તુઓ છે તે ભેળસેળ કરી હોવાનું પ્રાથમિક તપાસની અંદર સામે આવ્યું છે। હાલ પોલીસની અલગ અલગ ટીમો છે તેમના દ્વારા પણ આ જે આરોપીઓ છે તેમની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જ દહેગામ આ જે દૂધ છે તે લઈ જવામાં આવતું હોવાનું આરોપીઓ છે તેમના દ્વારા રટણ છે તે કરવામાં આવી રહ્યું છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ટેન્કર છે તે અહીં રાખવામાં આવ્યું છે અને હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ છે તેમને પણ આ અંગેની જાણ છે તે કરવામાં આવી છે અને તેમના દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવશે। પરંતુ મહત્વની વાત એ છે કે બે શખ્સો છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે અને દૂધની અંદર સૌરાષ્ટ્રની અંદર મોટા પ્રમાણમાં ભેળસેળ થતું હોવાનું સામે આવ્યું છે। 4000 લીટર ભેળસેળયુક્ત દૂધ છે તે હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે। તહેવારોની સિઝન છે અને શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો જે ફરાળી વાનગીઓ છે તે આરોગતા હોય છે અને ત્યારે પૌષ્ટિક દૂધ છે તે લોકો પીવાનું પસંદ કરતા હોય છે ત્યારે આ પ્રકારે ભેળસેળયુક્ત દૂધની આખી ઘટના છે તે સામે આવી છે। પોલીસને એક મોટી સફળતા છે તે મળી છે પરંતુ મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રની અંદર હજુ પણ આ પ્રકારે ભેળસેળયુક્ત દૂધ છે તે વેચાતું હોવાની ઘટનાઓ છે તે અવારનવાર સામે આવતી હોય છે અને ફરી એક વખત રાજકોટ પોલીસે તેમને એક મોટી સફળતા છે તે હાથ લાગી છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।